જગત વિખ્યાત અંબાજી શક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે યાત્રિકો માટે મોટા ભાગે પોતાના વાહનો લઈને આવતા હોય છે અને રસ્તા પર જ્યાં ત્યાં વાહનો પાર્ક કરતા હોય છે રસ્તા ઉપર આડેધર પાર્કિંગ કરવાથી તેમજ માઉન્ટ આબુ રાજસ્થાન તરફ જતા યાત્રીઓને પણ આવવા જવા માટેનો મુખ્ય માર્ગ અંબાજીમાંથી જ પસાર થતો હોવાથી અહીં નાના મોટા વાહનોની લાઈનો લાગતી જોવા મળે છે અને ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે માઉન્ટ આબુ રાજસ્થાન ફરવા જતાં યાત્રીઓ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવો જરૂરી બન્યો છે અંબાજીમાં દિનપ્રતિદિન યાત્રાળુઓની વધતી જતી આવક જાવકને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા અહીં ટ્રાફિકની સમસ્યાને નિવારણ માટે રિંગ રોડનું પ્લાનિંગ કરવું પડશે રાજસ્થાન તરફ પ્રયાણ કરવા પ્રયાસીઓને અંબાજી બહાર નીકળવાની સમસ્યાનું નિવારણ માટે ફ્લાયઓવર જરૂરી બન્યો છે અંબાજી ખાતે વર્ષે દાળે કરોડો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે ત્યારે અંબાજીમાં મુખ્યત્વે ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે અત્યારે લોકોના દરેકના જોડે ગાડીઓ હોય છે તે અંબાજી લઈને આવે પરંતુ અંબાજીમાં પ્રવેશતા જ એમને ગાડીઓની હારમાળાઓ જોવા મળે છે કેમકે એ મકરનું મુખ્ય કારણ છે કે અંબાજીમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા નથી એ સિવાય અંબાજીથી માઉન્ટ આબુ જનાર યાત્રિકો પણ આ જ રસ્તે આવે છે જેના કારણે આખો માર્ગ વાહનોથી ભરાયેલો હોય છે અંબાજીમાંથી નીકળવા માટે બહાર પથ ઉપર ટ્રાફિકનું એટલું ભયંકર ભારણ એ છે કે લોકોને બ બે કલાક સુધી ગાડીઓના બેસી અને પસાર થવા માટેની રાહ જોવી પડે છે યાત્રાધામ અંબાજીમાં ફક્ત તહેવારોના દિવસે જ નહીં બારે મહિના આ સમસ્યા રહેતી હોય છે જ્યારે પણ કોઈ તહેવાર હોય રજાઓ હોય શિયાળુ વેકેશન હોય ઉનાળુ વેકેશન હોય ભાદરવી પૂનમ જેવી હોય ત્યારે અંબાજીમાં ભયંકર ટ્રાફિક રહે છે એના નિવેડા રૂપે અંબાજીમાં જો ઓવરબ્રિજ બનાવવામાં આવે કે જે રાજસ્થાન તરફ જતો હોય તો રાજસ્થાન જતું જે ટ્રાફિક અંબાજીમાં ભારણ વધારાનું કરે છે એનો પણ નિવેડો આવે અને અંબાજીમાં આવતા દર્શનાર્થીઓને પાર્કિંગ માટેની કોઈ અદ્યતન સુવિધા ઊભી કરવામાં આવે એવું યાત્રિકોનું પણ કહેવું છે કેમેરામેન વિક્રમ સરગરા સાથે સુરેશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અંબાજી દાતા બનાસકાંઠા